ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે આવૃત્તિ વિતરણની વિષમતા. તો સૌથી પહેલાં તો આવૃત્તિ વિતરણની વિષમતા, એમાં તમારે અલગ અલગ રીતે જે વિષમતા હોય એ ફાઇન્ડ આઉટ કરવાની છે. પણ એ બધી આપણે શરૂઆત કરીએ તે પહેલાં થોડી ઘણી થિયરીનો પણ અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે જો થિયરી આવડતી હશે તો પ્રેક્ટિકલમાં એ તમારો બેઝ બની શકે. તો સૌથી પહેલાં તો આપણે વિષમતા કોને કહેવાય એ સમજીએ. વિષમતા પહેલાં પણ એક જે સંમિત આવૃત્તિ વિતરણ છે, સંમિતતા કોને કહેવાય એનો અર્થ સમજવાનો છે, કારણ કે વિષમતાનો જે અર્થ છે એ સંમિતતાના અર્થ ઉપર આધારિત છે. તો સૌથી પહેલાં તો સંમિતતા અથવા તો સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય, તમને એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે વિભાગ બીની અંદર કે સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય. તો સંમિત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા અથવા તો અર્થ તમે કહો તો બહુ જ સિમ્પલ છે. ખાલી એક જ લાઈન તમારે યાદ રાખવાની છે કે જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય, અથવા તો તમે એમ પણ કહી શકો કે જે આવૃત્તિ વક્ર સુડોળ કે સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય તેને સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય. તો આપણે કોઈ પણ આવૃત્તિ વિતરણ હોય એનો આવૃત્તિ વક્ર આપણે ડ્રો કરીએ તો એ સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો જ મળતો હોય તો એને આપણે સંમિત આવૃત્તિ વિતરણ કહી શકીએ. અથવા તો માહિતીના અવલોકનો છે બહુલક કોને કહેવાય એની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરી લીધી. તો બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય અવલોકનો, એટલે બહુલક એક્ઝેક્ટ વચ્ચે હોય, બહુલકની પહેલાં પણ અવલોકનો હોય. સેમ ફોર એક્ઝામ્પલ બહુલક છે એની પહેલાં 3 અવલોકનો છે તો એની પછી પણ 3 જ અવલોકનો હોય, એટલે કે બહુલક એક્ઝેક્ટ વચ્ચે આવે તો એવા આવૃત્તિ વિતરણને શું કહેવાય, સંમિત આવૃત્તિ વિતરણ. અથવા તો એમ પણ યાદ રાખી શકો કે જે આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર સુડોળ અથવા તો સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય તો તેને પણ આપણે સંમિત આવૃત્તિ વિતરણ કહી શકીએ. ત્યારબાદ સંમિત આવૃત્તિ વિતરણના કેટલાક લક્ષણો છે, એ લક્ષણો પણ પૂછાય છે, અથવા તો એ લક્ષણો ઉપરથી પ્રેક્ટિકલ દાખલા પણ પૂછાય છે, બરાબર. તો એ લક્ષણો યાદ રાખવા પણ જરૂરી છે. MCQમાં લક્ષણો પૂછાય, એકાદા MCQમાં એકાદું લક્ષણ પૂછાય છે, અથવા તો દાખલા પણ પૂછાઈ શકે. પહેલું લક્ષણ છે એની વ્યાખ્યા ઉપરથી જ છે કે જે સંમિત આવૃત્તિ વિતરણ હોય એનો આવૃત્તિ વક્ર હોય એ ઘંટાકાર સ્વરૂપનો હોય છે. એટલે ઘંટાકાર સ્વરૂપ એટલે આ રીતે ઘંટાકારનો હોય, એને આપણે સંમિત આવૃત્તિ વિતરણ કહી શકીએ. ત્યારબાદ બીજું લક્ષણ છે કે સંમિત આવૃત્તિ વિતરણ હોય એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત છે એ સરખી હોય, એટલે કે X̄ ઇઝ ઇક્વલ ટુ M ઇઝ ઇક્વલ ટુ MO, એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત સંમિત આવૃત્તિ વિતરણમાં શું હોય, સરખી હોય. હવે આના ઉપરથી તમને પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછે એમ કે ભાઈ એક સંમિત આવૃત્તિ વિતરણ છે એનો મધ્યક છે એ 50 છે તો એનો બહુલક શોધો, તો તમને આ લક્ષણ આવડતું હોય તો તમને એનો જવાબ આવે, આવડે નહીતર નહીં. તો X̄ બરાબર માની લો કે 50 હોય તો બહુલક એ 50 છે, અને મધ્યસ્થનું પૂછ્યું હોય તો મધ્યસ્થ પણ કેટલો થાય, 50. એવી રીતના ઘણી વખત બહુલકની કિંમત આપી દે અને એમ કે મધ્યક શોધો. તો 3માંથી કોઈ પણ એકની કિંમત આપણને આપી દીધેલી હોય અને સંમિત આવૃત્તિ વિતરણ હોય તો બીજા 2ની કિંમત આપણને ઇઝીલી મળી શકે, કારણ કે સંમિત આવૃત્તિ વિતરણનું લક્ષણ જ એ છે કે X̄ ઇઝ ઇક્વલ ટુ M ઇઝ ઇક્વલ ટુ MO, એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત છે સંમિત આવૃત્તિ વિતરણની અંદર શું હશે, સમાન હોય છે. ત્યારબાદ Q3 માઇનસ M ઇઝ ઇક્વલ ટુ M માઇનસ Q1, એનો મતલબ શું થાય કે સંમિત આવૃત્તિ વિતરણની અંદર ત્રીજો ચતુર્થક અને પહેલો ચતુર્થક મધ્યસ્થથી પણ સમાન અંતરે આવેલા હોય છે. Q3 માઇનસ M ઇઝ ઇક્વલ ટુ M માઇનસ Q1. તમને ઘણીવાર Q3 માઇનસ Mની કિંમત આપી દીધેલી હોય અને એમ કે M માઇનસ Q1 શોધો તો એ પણ તમે મેળવી શકો. ત્યારબાદ આવૃત્તિ જે છે સમાન રીતે વિતરિત થયેલી હોય છે, એટલે તમને અગાઉ મેં કીધું એમ કે જે બહુલક હોય એક્ઝેક્ટ વચ્ચે હોય એની પહેલાં જેટલા અવલોકનો હોય એટલા જ અવલોકનો એની પછી હોય,
અવલોકન કયો અથવા તો આવૃત્તિ કયો તો એ સમાન રીતે વિતરિત થયેલા હોય છે. અવર્ગીકૃત માહિતી હોય તો એમાં અવલોકનો આપેલા હોય, વર્ગીકૃત માહિતી હોય તો એમાં આવૃત્તિ આપેલી હોય, તો આવૃત્તિ છે એ સમાન રીતે વિતરિત થયેલી હોય છે. તો આ હતું સંમિત આવૃત્તિ વિતરણ. ફરી વખત આપણે રિપીટ કરી લઈએ કે સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય અને એના લક્ષણો શું શું છે. તો સંમિત આવૃત્તિ વિતરણ એટલે જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય, અથવા તો જે માહિતીનું જે આવૃત્તિ વિતરણ છે એનો આવૃત્તિ વક્ર છે સંપૂર્ણ ઘંટાકાર અથવા તો સુડોળ હોય તો તેને કહેવાય સંમિત આવૃત્તિ વિતરણ. હવે એના જે વ્યાખ્યા અથવા તો અર્થ છે એના ઉપરથી જેના લક્ષણો છે કે એનો વક્ર ઘંટાકાર સ્વરૂપનો હોય, આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોય, એ ખાલી આ બે તમારે યાદ રાખવાના છે કે સંમિત આવૃત્તિ વિતરણ હોય એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય સરખા હોય, અને જે તમારા Q3 અને Q1 છે એટલે પહેલો અને ત્રીજો ચતુર્થક છે એ મધ્યસ્થથી સમાન અંતરે વિતરિત થયેલા હોય છે. તો આ તો આપણું સંમિત આવૃત્તિ વિતરણ. સંમિત આવૃત્તિ વિતરણ આવડે એટલે વિષમ આવૃત્તિ વિતરણ આવડે, કારણ કે સંમિત આવૃત્તિ વિતરણથી એકદમ અપોઝિટ એટલે એને કહેવાય વિષમ આવૃત્તિ વિતરણ. તો હવે આપણે એના તરફ વધીએ. તો વિષમ આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો કે જે આવૃત્તિ વિતરણ સંમિત નથી એને શું કહેવાય? વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. મતલબ કે જે આવૃત્તિ વિતરણનો બહુલક, જે આવૃત્તિ વિતરણમાં જે માહિતીના અવલોકનો છે બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા ન હોય, જો તમારે બે માર્કમાં પૂછાય અને લાંબુ થોડુંક લખવું હોય તો એ રીતે લખી શકો કે જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા, અહીંયા ખાલી ન હોય, ખાલી ન એડ કરવાનો છે એટલે વિષમ આવૃત્તિ વિતરણ થઈ જાય, અથવા તો તેનો આવૃત્તિ વક્ર સુડોળ કે સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો ન મળે તેને શું કહેવાય? વિષમ આવૃત્તિ વિતરણ. એટલે કે જે આવૃત્તિ વિતરણ સંમિત નથી એને આપણે શું કહી શકીએ? વિષમ આવૃત્તિ વિતરણ. ત્યારબાદ વિષમતા કોને કહેવાય? વિષમ આવૃત્તિ વિતરણ આપણે સમજી લીધું, હવે વિષમતા કોને કહેવાય? તો આવૃત્તિ વિતરણમાં સંમિતતાની ખામી એટલે એને શું કહેવાય? વિષમતા. એટલે ફરીવાર એ જ થયું કે જે આવૃત્તિ વિતરણ સંમિત નથી એને શું કહેવાય? વિષમ આવૃત્તિ વિતરણ. અને સંમિતતાનો અભાવ હોય અથવા તો ખામી હોય એને કહેવાય વિષમતા. અથવા તો બીજી રીતે કહો તો આવૃત્તિ વક્રમાં સુડોળતાનો અભાવ, એટલે આવૃત્તિ વક્ર છે સુડોળ અથવા તો ઘંટાકાર સ્વરૂપનો ન હોય તો એને પણ શું કહી શકો તમે? વિષમતા છે એમ કહી શકો. ઉપરની જે વ્યાખ્યા છે એ વિષમ આવૃત્તિ વિતરણની છે અને આ જે અર્થ આપેલો છે વિષમતાનો છે. એટલે વિષમતા એટલે સંમિતતાનો અભાવ અથવા તો સંમિતતાની ખામી, અથવા બીજું તમે એમ પણ કહી શકો કે આવૃત્તિ વક્રમાં સુડોળતાનો અભાવ અથવા તો ઘંટાકાર સ્વરૂપ ન હોય જે આવૃત્તિ વક્રનો એને તમે વિષમતા અથવા તો વિષમ આવૃત્તિ વિતરણ પણ કહી શકો. ત્યારબાદ વિષમતાની કસોટીઓ. વિષમતાની કસોટીઓ એટલે બીજું કાંઈ નહીં, વિષમતાના લક્ષણો તમને આપેલા છે. એટલે તમે ક્યારે કે કહી શકો કે આ વિષમતા છે એમ એની કન્ડિશન આપેલી છે, બરાબર? કન્ડિશન એટલે કે શરતો. આપણે કોઈ પણ વસ્તુ છે લેતા હોય તો એની અંદર, એના પાછળ કોઈ પણ વસ્તુ તમે લ્યો એના પ્રિકોશન્સ આપેલા હોય છે. મેડિસિન લ્યો તો પણ એમાં પણ તમને પાછળ પ્રિકોશન્સ આપેલા હોય, એટલે કે સાવચેતી આપેલી હોય છે. એ શેના માટે હોય? તો કે એ યુઝલેસ ન થાય એના માટે. એવી જ રીતે અહીંયા જે આ વિષમતાનો આપણે અભ્યાસ કરીએ છીએ તો એની કેટલીક શરતો છે, આ શરતોનું પાલન થતું હોય તો આપણે વિષમતા છે એમ કહી શકીએ, અધરવાઇઝ નહીં. તો ચાર શરતો છે વિષમતા નક્કી કરવા માટે, ચાર શરતો છે. એમાં સૌથી પહેલાં છે કે આવૃત્તિ વક્ર છે ઘંટાકાર હોય નહીં. જો સંમિતતાના જે લક્ષણો છે એનાથી એકદમ અપોઝિટ એ બધા વિષમતાના લક્ષણો થશે અથવા તો વિષમતાની કસોટી. આમાં શું હતું કે વક્ર ઘંટાકાર સ્વરૂપનો હોય, આમાં શું આવશે? આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો ન હોય. એટલે આનાથી એકદમ અપોઝિટ તમારે ચાલવાનું છે. પછી અહીંયા બીજું લક્ષણ શું હતું? તો કે મધ્યક, મધ્યસ્થને બહુલક સરખા હોય. વિષમ આવૃત્તિ વિતરણ અથવા તો જેમાં વિષમતા હોય એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ક્યારેય સરખા હોતા નથી. એટલે કે એક્સ બાર ડઝ નોટ ઇક્વલ ટુ એમ ડઝ નોટ ઇક્વલ ટુ એમઓ, એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિષમ આવૃત્તિ વિતરણની અંદર સરખા હોતા નથી.
પછી અહીંયા ત્રીજું લક્ષણ શું હતું તો કે ક્યુ થ્રી માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ એમ માઇનસ ક્યુ વન. અહીંયા ઇક્વલ ટુ હતું ત્યાં વિષમતાની અંદર બધું ડઝ નોટ ઇક્વલ ટુ થઈ જશે કે ક્યુ થ્રી માઇનસ એમ ડઝ નોટ ઇક્વલ ટુ એમ માઇનસ ક્યુ વન. એટલે કે તમારો જે પ્રથમ ચતુર્થક અને ત્રીજો ચતુર્થક છે એ મધ્યસ્થી સમાન અંતરે આવેલા ન હોય એવા આવૃત્તિ વિતરણને આપણે વિષમતા અથવા તો વિષમ આવૃત્તિ વિતરણ કહી શકીએ. ત્યારબાદ છેલ્લું લક્ષણ એવું હતું કે આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોય. અહીંયા આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી ન હોય, બરાબર. એટલે બેમાંથી એક જ યાદ રાખવાનું છે, એકના લક્ષણોને અર્થ આવડી જાય એટલે બીજામાં એનાથી ઓપોઝિટ આપણે લખવાનું છે, બંને યાદ રાખવાની જરૂર નથી. સંમિત આવૃત્તિ વિતરણ એટલે શું હતું તો કે જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય, અર્થાત કે જે આ આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર સુડોળ અથવા તો ઘંટાકાર સ્વરૂપનો હોય તો તેને સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય. એના લક્ષણો શું હતા તો કે એક તો અર્થ ઉપરથી જ બે લક્ષણો છે, વક્ર ઘંટાકાર હોય, આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોય, મધ્યક મધ્યસ્થ બહુલક સરખા હોય અને ચતુર્થકો મધ્યસ્થથી સમાન અંતરે વિતરિત થયેલા હોય. ત્યારબાદ વિષમ આવૃત્તિ વિતરણ એટલે જે આવૃત્તિ વિતરણ સંમિત નથી અથવા તો સંમિતતાનો અભાવ હોય અથવા તો જે આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો કે સુડોળ ન હોય, અથવા તો એમ પણ કહી શકો કે જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા ન હોય. ખાલી અહીંયા ન લગાડવાનો છે એટલે તમારું વિષમ આવૃત્તિ વિતરણ થઈ જાય, તેને આપણે વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. અને વિષમતા એટલે કે સંમિતતાની ખામી અથવા સંમિતતાનો અભાવ અથવા આવૃત્તિ વક્રમાં સુડોળતાનો અભાવ, તો એને શું કહેવાશે, વિષમતા. ત્યારબાદ વિષમતાની કસોટી, તો આના લક્ષણોથી એકદમ અપોઝિટ, આમાં ઘંટાકાર સ્વરૂપ હોય આની અંદર ન હોય, આમાં એક્સ બાર એમ અને એમઓ સરખા હોય આની અંદર સરખા ન હોય, આમાં ચતુર્થકો મધ્યસ્થી સમાન અંતરે હોય અહીંયા ન હોય, અહીંયા આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોય આની અંદર આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી ન હોય. તો આ તો આપણું સંમિત આવૃત્તિ વિતરણ અને વિષમ આવૃત્તિ વિતરણ. હવે વિષમતાના પ્રકારો આપણે જાણવાના છે. તો વિષમતાના પ્રકારોમાં બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે ધન વિષમતા અને બીજો પ્રકાર છે ઋણ વિષમતા. તો ધન વિષમતા કોને કહેવાય તો કે આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તેને ધન વિષમ કહેવાય. જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો એટલે કે તમે જે આવૃત્તિ વક્ર ડ્રો કરો છો તેમાં ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ હોય, જમણી બાજુ બધી ધન સંખ્યાઓ હોય, એટલા માટે અહીંયા જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય એવું કીધું છે. કારણ કે આપણે જે વક્ર ડ્રો કરીએ એમાં ડાબી બાજુ બધી ઋણ સંખ્યા આવે અને જમણી બાજુ બધી ધન સંખ્યા આવે. તો ધન વિષમતા કોને કહેવાય તો આ એના ત્રણ લક્ષણો છે. એ યાદ રહે, એનાથી ઓપોઝિટ થશે એ ઋણ વિષમતાના લક્ષણો થાય. તો ધન વિષમતાની અંદર પહેલી કન્ડિશન એવી છે કે આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો છે વધુ ખેંચાયેલો હોય. કારણ કે ધન બાજુ આપણે એને જ કહી શકીએ કે જે જમણી બાજુ છે, ડાબી બાજુ શું આવે, ઋણ સંખ્યાઓ આવે, જમણી બાજુ શું આવે, ધન સંખ્યાઓ આવે. એટલા માટે આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો ધન વિષમતાની અંદર વધુ ખેંચાયેલો. ત્યારબાદ ધન વિષમતા છે એટલે એક્સ બાર ગ્રેટર ધેન એમ ગ્રેટર ધેન એમ ઓ, એટલે કે મધ્યક છે એ મધ્યસ્થથી મોટો હોય અને મધ્યસ્થ છે એ બહુલક કરતાં મોટો હોય. એટલે કે સૌથી મોટો થશે મધ્યક અને સૌથી નાનો થશે બહુલક, બરાબર. એ છે આપણું બીજું લક્ષણ. અને ત્રીજું એવું છે કે ક્યુ થ્રી માઇનસ એમ ગ્રેટર દેન એમ માઇનસ ક્યુ વન, એટલે કે આપણે જે આપણા બે ચતુર્થકો છે મધ્યસ્થથી સમાન અંતરે વિતરિત કરીએ છીએ તેમાં ક્યુ થ્રી માઇનસ એમ છે એની કિંમત છે એ એમ માઇનસ ક્યુ વનથી વધારે હશે. આની અંદર શું હતું, સંમિતમાં બંને ઇક્વલ હતા, પછી વિષમતામાં ઇક્વલ ન હોય અને ધન વિષમતામાં શું આવે, ગ્રેટર દેન. હવે ઋણ વિષમતામાં બધી શું આવશે, લેસ ધેન. અને ઋણ વિષમતાની અંદર આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો છે વધુ ખેંચાયેલો હોય. કારણ કે જે ઋણ સંખ્યા હોય એ ડાબી બાજુ હોય, એટલા માટે આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો છે એ વધુ ખેંચાયેલો હોય. પછી અહીંયા ધન વિષમતામાં આપણે ગ્રેટર ધેનની સાઈન હતી અને ઋણ વિષમતાની અંદર લેસ ધેન આવશે કે એક્સ બાર લેસ ધેન એમ લેસ ધેન એમઓ, એટલે કે અહીંયા જે મધ્યક હશે એની કિંમત સૌથી નાની હશે, એનાથી મોટો હશે મધ્યસ્થ અને એનાથી મોટો હશે બહુલક. ત્યારબાદ ત્રીજી કન્ડિશન એવી છે કે ક્યુ થ્રી માઇનસ એમ
less than m minus q1 એટલે અહીંયા m minus q1 ની કિંમત વધુ હશે અને q3 minus m ની કિંમત છે ઓછી હશે તો આ તો આપણું સંમિત આવૃત્તિ વિતરણ થી એકદમ ઓપોઝિટ જે કન્સેપ્ટ છે એ છે વિષમતાનો અથવા તો વિષમ આવૃત્તિ વિતરણનો આમાંથી કોઈ પણ બેમાંથી ચારના જ લક્ષ એકના જ લક્ષણો ચાર છે એ યાદ રાખવાના છે અને બીજાના છે એકદમ એનાથી ઓપોઝિટ છે કે અહીંયા આવૃત્તિ વક્ર ઘંટાકાર હોય તો ત્યાં નથી અહીંયા ઇક્વલ ટુ છે તો ત્યાં ડઝ નોટ ઇક્વલ ટુ અને અહીંયા આવૃત્તિ સમાન રીતે વિતરિત છે તો ત્યાં આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી નથી અને વિષમતાના પ્રકારમાં બે પ્રકાર છે ધન વિષમતા અને ઋણ વિષમતા ધન વિષમતાની અંદર જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય ઋણ વિષમતામાં ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય ધન વિષમતામાં એક્સ બાર ગ્રેટર ધેન એમ હોય અહીંયા લેસ ધેનની સાઇન આવે છે ત્યારબાદ ત્રીજી કન્ડિશન છે કે ક્યુ થ્રી માઇનસ એમ ગ્રેટર ધેન એમ માઇનસ ક્યુ વન અને અહીંયા જે લાસ્ટ કન્ડિશન છે એમાં લેસ ધેનની સાઇન આવશે બરાબર તો આ તો આપણો વિષમતાનો ખ્યાલ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા કઈ રીતે શોધવી એની ચર્ચા કરીશું ફરી એક વખત આપણે બધું રિપીટ કરી લઈએ સૌથી પહેલાં તો સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય તો કે જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો બહુલકની બંને બાજુ સમાન અંતરે વિતરિત થયેલા હોય એટલે કે બહુલક એક્ઝેક્ટ વચ્ચે આવતો હોય બહુલકની પહેલાં પણ પાંચ અવલોકન હોય પછી પણ પાંચ અવલોકન હોય અથવા તો બીજી રીતે તમારે સમજવું હોય તો જે આવૃત્તિ વક્ર હોય એનો જે શેપ છે એ ઘંટાકાર સ્વરૂપનો હોય અથવા તો સુડોળ હોય તો એને આપણે સંમિત આવૃત્તિ વિતરણ કહી શકીએ સંમિત આવૃત્તિ વિતરણના કેટલાક લક્ષણો છે કે સંમિત આવૃત્તિ વિતરણનો જે આવૃત્તિ વક્ર છે એ ઘંટાકાર સ્વરૂપનો હોય એટલે એના જે બે લક્ષણો છે એ તો એના અર્થ ઉપરથી જ છે બાકીના બે ખાલી યાદ રાખવાના છે કે વક્ર ઘંટાકાર સ્વરૂપનો હોય તો એ તો આપણે એના અર્થમાં પણ જોયું હતું કે જે આવૃત્તિ વક્ર છે ઘંટાકાર સ્વરૂપનો હોય ત્યારબાદ અહીંયા આગળ હતું કે અવલોકનો બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તો જો અવર્ગીકૃત માહિતી હોય તો અવલોકનો હોય વર્ગીકૃત માહિતી હોય તો આવૃત્તિ હોય એટલે અહીંયા આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલું હોય એવું તમારે યાદ રાખવાનું છે અને બીજું લક્ષણ એવું છે કે મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત છે સરખી હોય આ એમસીક્યુમાં ખાસ પૂછાય જ છે કે સંમિત આવૃત્તિ વિતરણ છે અથવા તો એક કે બે માર્કના દાખલામાં પણ પૂછાય કે સંમિત આવૃત્તિ વિતરણનો મધ્યક આટલો છે તો એનો મધ્યસ્થ અને બહુલક શોધો તો ઘણા વિદ્યાર્થીઓ એમાં સૂત્ર લખે અને બહુ બધું કેલ્ક્યુલેશન કરે પણ એમાં સૂત્ર આવે જ નહીં જેટલો મધ્યક હોય એટલો જ મધ્યસ્થ હોય અને એટલો જ બહુલક હોય ત્યારબાદ જે બંને ચતુર્થકો છે Q1 અને Q3 એ મધ્યસ્થની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય અથવા તો સમાન અંતરે આવેલા હોય એટલે કે Q3 માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ એમ માઇનસ Q1 તો આ તો આપણું સંમિત આવૃત્તિ વિતરણ એનાથી એકદમ ઓપોઝિટ એટલે કે વિષમ આવૃત્તિ વિતરણ તો વિષમ આવૃત્તિ વિતરણ એટલે કે જે આવૃત્તિ વિતરણ છે સંમિત નથી એને આપણે વિષમ આવૃત્તિ વિતરણ કહીએ આ એક વાક્યમાં જવાબ હતો હવે થોડું વધારે લખવું હોય તો આની આ વ્યાખ્યાને જ તમે વિષમ આવૃત્તિ વિતરણમાં લખી શકો પણ થોડાક ચેન્જ થશે એમાં જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા અહીંયા તમારે ન લગાડવાનો છે વિતરિત થયેલા ન હોય એટલે કે તેનો આવૃત્તિ વક્ર સુડોળ કે સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો ન મળે ન ખાલી લગાડવાનો છે એની એ વ્યાખ્યા લખવાની નથી તો તેને આપણે શું કહીએ વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય ત્યારબાદ છે વિષમતા કોને કહેવાય તો સંમિતતાનો અભાવ એટલે એને શું કહેવાય વિષમતા અથવા તો આવૃત્તિ વક્રમાં સુડોળતાનો અભાવ એને શું કહેવાય વિષમતા ત્યારબાદ વિષમતાની કસોટીઓ છે એટલે કે એના લક્ષણો છે તો સંમિત આવૃત્તિ વિતરણથી એકદમ ઓપોઝિટ યાદ રાખવાના છે આની અંદર એવું હતું કે ઘંટાકાર સ્વરૂપ હોય વક્ર આમાં ઘંટાકાર સ્વરૂપ હશે નહીં ત્યારબાદ બીજું લક્ષણ હતું ત્રણેય કિંમત છે મધ્યક મધ્યસ્થ બહુલકની સરખી હોય આમાં મધ્યક મધ્યસ્થ અને બહુલક ક્યારેય સરખા હોતા નથી ત્યારબાદ જે આપણા ચતુર્થકો છે ક્યુ વન અને ક્યુ થ્રી એ મધ્યસ્થથી સમાન રીતે વિતરિત થયેલા હોય અને અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ એટલે કે મધ્યસ્થથી સમાન રીતે વિતરિત થયેલા ન હોય એવી જ રીતે અહીંયા આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોય અહીંયા આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોતી નથી આ જે લક્ષણો સંમિત આવૃત્તિ વિતરણના છે એ જ વિષમ આવૃત્તિ વિતરણના છે પણ એનાથી ઓપોઝિટ સાઇન આપણે કરવાની છે અહીંયા હોય તો ત્યાં ન હોય ત્યારબાદ વિષમતાના પ્રકાર છે તો વિષમતાના પ્રકારમાં બે છે એક ધન વિષમતા અને બીજું ઋણ વિષમતા
ધન વિષમતા એટલે આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય એટલા માટે જમણી બાજુનો છેડો, કારણ કે જે આવૃત્તિ વક્ર આપણે ડ્રો કરીએ છીએ એમાં જે ધન સંખ્યા છે જમણી બાજુ હોય એટલા માટે જમણી બાજુનો છેડો છે વધુ ખેંચાયેલો હોય. અને એક્સ બાર ગ્રેટર ધેન એમ હોય એટલે કે મધ્યક છે સૌથી મોટો હોય એનાથી નાનો મધ્યસ્થ અને એનાથી નાનો હશે બહુલક, ધન વિષમતામાં. ત્યારબાદ Q3 માઇનસ એમ ગ્રેટર ધેન એમ માઇનસ Q1 અને ઋણ વિષમતામાં આનાથી એકદમ ઓપોઝિટ અહીંયા જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો, તો ઋણ વિષમતામાં ડાબી બાજુનો છેડો છે વધુ ખેંચાયેલો હોય. ત્યારબાદ એક્સ બાર લેસ ધેન એમ હોય એટલે કે અહીંયા એક્સ બાર છે સૌથી નાની કિંમત હોય એનાથી મોટી કિંમત મધ્યસ્થની હોય અને એનાથી મોટી કિંમત છે બહુલકની હોય. અને Q3 માઇનસ એમ લેસ ધેન એમ માઇનસ Q1. તો આ તો આપણો વિષમતાનો બેઝિક કન્સેપ્ટ. હવે આપણે આગળ પ્રેક્ટિકલ તરફ વધીશું.